નેવું પોઈન્ટ પિચોતેર માર્કસ અને પીચ્યાસી પોઈન્ટ સત્તાણું પી છે અને જે મેન્સ માં મારા ચોરાણું પોઈન્ટ તોતેર પી સો બેઝિકલી પીડબલ્યુ માં કઈ બેચ માં જોડાયેલા મતલબ કઈ બાજુ થી જોડાયેલા હતા પ્રગતિ પીસીએમ માં પણ હતો અને બોર્ડ બુસ્ટર બેચ માં પણ હતો અચ્છા પ્રગતિ પીસીએમ માં તમે હતા સો પ્રગતિ પીસીએમ માંથી તમે જેડબલ અને બોર્ડ ને બધું તૈયાર કરેલું એન્ડ બોર્ડ બુસ્ટર માંથી પણ બોર્ડ કરેલું તો થ્રુઆઉટ ધ યર ઓનલાઈન સ્ટડી કર્યું હતું કે ઓનલાઈન સાથે પણ બીજું કઈ હતું હા ઓફલાઈન હતું સ્કૂલ સીટબસ કોઈ ગડીરા અને સિલેબસ પૂરો કર્યા પછી જેટલું રિવિઝન રહ્યું કે પછી જેટલા પીવાયક્યુ રહ્યા કે જેટલો સપોર્ટ હતો ને એ તમારા લોકોનો જ હતો જેમ કે આપણે આપણે ખબર છે જેઈ ની एग्जाम પેલા મેરેથોન આલતી બાર બાર કલાકની હા મેરેથોન આવી હતી આઈ થિંક તમારી ફર્સ્ટ જેઈ પેલા વાર આપણે મેરેથોન લીધેલી જાન્યુઆરી જાન્યુઆરીમાં હા ઈ મેરેથોન એ મેરેથોન બધે બધી જોઈ લીધી અચ્છા તો બોર્ડ થી મેરેથોન જોઈતી ખરી હા boats ની બિસ્કીટ ની મેરેથોન ને બધી જોઈએ અને પેપર solution ને બધાય ના સરસ સરસ તમે through out the year online ભણ્યા offline ભણ્યા તો eleven થી મેહનત કરતા હોય માટે કે પછી ના ના એવું નહી એટલું બધું નતું twelfth માં આવી ને હા JEE માટે સિરિયસનેસ તો ભાઈ આમ બહુ twelfth ના દિવાળી પછી આવી ગઈ હતી અચ્છા twelfth ના દિવાળી પછી આવી તો લગભગ લગભગ તમે સમજો કે તમે બે ત્રણ મહિના મળ્યા તા ફર્સ્ટ attempt અને સેકન્ડ એટેમ્પ્ટ માટે તમને છ એક મહિના મળે તો ફર્સ્ટ એટેમ્પ્ટ માં શું રિઝલ્ટ હતું ફર્સ્ટ એટેમ્પ્ટ માં મારે ચોરાણું પોઈન્ટ તોતેર પર્સન્ટ આવ્યા હતા અને મેથ્સ મારું મેથ્સ મારું વીક હતું એટલે એમાં કઈ સારા નતા પણ ફિઝિક્સ માં ત્રાણું પર્સન્ટ આવ્યા કેમિસ્ટ્રી માં અઠાણું પર્સન્ટ આવ્યા અરે સર મેથ્સ માં પણ તારા પંચ્યાસી સત્યાસી પર્સન્ટ તો હશે જ મેથ્સ માં મારા ના આડત્રીસ હતા રજા નહીં મેં ટીક જ નતા કર્યા સેકન્ડ એટેમ્પ્ટ માં સેકન્ડ એટેમ્પ્ટ માં એટલા સારું નતું એમાં કેમેસ્ટ્રી માં ત્રાણું percent આવ્યા હતા ફિઝિક્સ ની અંદર એઈટી અને મેથ્સ માં થર્ટી એટલે સેકન્ડ એટેમ્પ્ટ માં એઈટી સિક્સ percent ઓકે ગુડ અને બોર્ડ્સ માં ફિઝિક્સ માં કેટલા કેમેસ્ટ્રી માં કેટલા મેથ્સ માં કેટલા બોર્ડ માં ફિઝિક્સ માં એઈટી નાઇન કેમેસ્ટ્રી એઈટી સેવન એન્ડ મેથ્સ નાઇન્ટી ફાઈવ હા તું એક બાજુ કે મેથ સારું હતું પણ અહીંયા તો જબરજસ્ત ફોડી લીધું મતલબ કહીં પે છોડ દિયા કહીં પે ફોડ દિયા હા એ તો બોર્ડ બુસ્ટર બેચ માનસો મેથ્સ ના ચાર રજા હતી બોર્ડ બુસ્ટર બેચ માં

હા એ આઈ એ મશીન હેરા જોઈએ મળી જાય તો લઈ લઈશ બીજા એમાં લઈ લઈશ એક સાથે બે બ્રાન્ચ કરીશ ના ના જે જો નિર્મા માં એ મળતું હોય તો પેહલા એ પ્રેફરન્સ ઓ મતલબ તારો ફર્સ્ટ ટાર્ગેટ કોલેજ છે અને ધેઝ will બી નિર્મા ઇન્સ્ટ્યુટ હા ઓકે તો સેકન્ડ કોલેજ કઈ વિચારી છે સેકન્ડ કોલેજ તો છે પીડી પીડીયુ છે પીડીયુ માં તો જેઈ થ્રુ પણ મળી છે એમ છે અને ઘણી બધી સારી માં પણ જેઈ થ્રુ મળે એવું છે

એની સિવાય બીજી કોઈ તમે જે માટે મતલબ જે ડબલ ઈ ની એન્જિનિયરિંગ એન્ટ્રન્સ એક્ઝામ માટે એક્ઝામ નું વિચારેલું બીટ્સ માટે પિલાની માટે કે એના માટે બીટ સાઈડ કે એવું એના વિશે જાજો ખ્યાલ પણ નતો પછી ખ્યાલ આવ્યો અને પાછું ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમ ના સ્ટુડન્ટ થયો ને અચ્છા સો ઓવરઓલ ગુજરાતી મીડિયમ માટે તમે જે બેચ હતી એનો કન્ટેન્ટ સેટિસફાય હતો મતલબ તમે જે જયારે જે ના પેપર આપવા ગયા હતા તો જે ક્વેશ્ચન જોવા મળ્યા એ એવું ફીલ થયું કે ભાઈ ક્લાસ માં આવું અથવા આની નજીક નું અથવા બેઠું હતું હા હતું જ કારણ કે આપણે જેઈ માં તમે જે નોટ્સ જો આ વર્ષના જે ના પેપરમાં ઓલમોસ્ટ જેટલા પેપર હતા ને બધાય તમારા નોટ્સ માંથી જતા ફિજિક્સમાં લગભગ બારે બાર બાર ગોથ મતલબ લગભગ બાવીસ પેપર હતા બધા 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 લગભગ હા નોટ્સમાંથી લગભગ નોટ્સ માંથી બેઠા બેના મેમરી બેઝ ને એવા બધા બહુ જાજા એવા પછી દાખલા હોય તો સિમિલર કરાવેલા હોય એના જેવા દાખલા ઘણું ઘણું સિમિલર આવકતો હતો બરાબર છે બટ એક્સપિરિયન્સ બેટર કરે છે કે ભાઈ એક્સપિરિયન્સ વાર મસ્ત સમય જોગી દીધો ને એમાં તમે બેનિફિટ ઉઠાવ્યો તો તમને મળ્યો પણ કરો અને તારી બેચમાંથી ઘણા છોકરાઓ એક્સપિરિયન્સ જે અમારો બધા ફેકલ્ટીનો એક્સપિરિયન્સ હતો આ એક્સપિરિયન્સે તમારી મહેનત રંગ લાવી અને ખરેખર અમારા માટે બહુ જ સારું હતું કે તમારી આખી બેચ માંથી ઘણા બધા સ્ટુડન્ટ બહુ સરસ રિઝલ્ટ લાવ્યા રાઈટ બેચ માં મજા આવતી હતી બેચમાં લાઈવ આવતો તો કે રેકોર્ડેડ ફોર્મેટ જોતો હતો રેકોર્ડેડ લાઈવ માં યાર સ્કૂલ ચાલુ હતી ને એટલે નો નતું થતું મારે ટાઈમિંગ નો ઇશ્યુ હતો ટાઈમિંગ ઇશ્યુ હતો હા ઘણા બધા છોકરાઓને અત્યારે એવું થાય કે સર ટાઈમિંગ ના કારણે હું નથી જોઈ શકતો તો શું તેમણે રેકોર્ડેડ ફોર્મેટમાં માં એટલીસ્ટ રાત્રે જોઈને કરવી જોઈએ ખરી રાત્રે પણ કરી શકાય બાકી હું તો મેન કહું ને તો સવારે વહેલા ઉઠીને કરે જો બપોર સ્કૂલ હોય ને તો બપોર સ્કૂલ સવારે વહેલા ઉઠી ને કરી લેવાય એન્ડ ડીપીપી ઇઝ રેગ્યુલર કરતો તો કે નહીં હા ડીપીપી ને એમાં સોલ્યુશન કરતો હતો અને સોલ્યુશન ના વિડીયોસ પણ એના જોતો હતો અચ્છા ગુડ સો વન લાઈન માં હું એમ કહું કે તને ઈચ્છા થાય કે પીડબલ્યુ વિશે કઈ કેવું છે તો શું કહીશ બેસ્ટ અફોર્ડેબલ એન્ડ એકદમ ક્વોલિટી એજ્યુકેશન ઓકે બેઝિકલી તમે ઓનલાઇન માં પીડબલ્યુ સિલેક્ટ કર્યું કે ભાઈ ગુજરાતમાં ઓપ્શન ઓછા છે આઈ નો ધેટ પણ પીડબલ્યુ એફોર્ડેબલ ના કારણે લીધેલું કે બીજા કોઈ રીઝન થી ફ્લેક્સિબિલિટી ના કારણે પણ લીધેલું નહીં આ એફોર્ડેબલ તો ખાલી કઉ છું પણ ક્વોલિટી પણ એટલી જોરદાર હતી એમાં ના નહીં એટલું એ સારું એજ્યુકેશન મળ્યું હજુ આટલા સારા ડીપીપી થી લઈ પછી પીવાયક્યુ થી લઈ અને સોલ્યુશન સુધીનો તમારો સપોર્ટ રહ્યો છે પેપરના સોલ્યુશન

મતલબમેન્ટ સ્કૂલમાં તરીકે ફર્સ્ટ એક્ઝામ થર્ટી ટુ માર્કસ સો માંથી અને ફાઈનલ એક્ઝામમાં પંચાણું એવું પણ કહેવાય ને કે ક્યારેક એકાદ નાની ભૂલો એ તમને ઘણું બધું શીખવાડી દે છે તો તે જ્યારે 32 માસ હતા તો તને એક વખત થયું હશે કે ભાઈ મારું 12th બગડી જશે કે ખરાબ થઈ જશે હા હા મને મને તોને બહુ આમ માર્ચ મહિનો ચાલુ થા ત્યારે મેથ્સ થી બહુ ફિયર હતો એમાં ના નહી હા પર તોય આપણે આરનથ મહિને એમાં ના નહી આપણે મને તો ખબર એકલવ્ય બેચ પણ છે YouTube માં હા YouTube માં એકલવ્ય બેચ છે હા એમાં મયૂર સર એકી સાથે

બધું કરવું એની કરતા સ્માર્ટલી થોડું કરવું પણ યોગ્ય હોય છે યોગ્ય હોય છે કારણ કે મારે માનું ને ત્યાં સુધી મને મેં મારી ત્યાં રીતે કીધું મારે એમસીક્યુ સોલ્યુશન જોયું ને તો પચાસ માંથી પિસ્તાલીસ એમસીક્યુ સાચા પાંચ જ ખોટા અને થિયરી મેથ્સ ની પચાસ એ પચાસ માર્ક સાચી મતલબ જનરલી આ ઊંધું હોય છે હા એ જ ને થિયરી મારે પચાસ હા પણ તે અગેન કીધું ને કે ભાઈ મેં અમુક ચેપ્ટર્સ છોડેલા તો સ્માર્ટ વર્ક તો શું છોકરાઓએ અ બોર્ડ સાથે જેડબલ માં મહેનત કરવી કે જેડબલ સાથે બોર્ડ માં મહેનત કરવી જેડબલ સાથે બોર્ડ માં મહેનત કરવી ઓકે મતલબ ફર્સ્ટ પ્રેફરન્સ આપો ધેન ઈ આપો ધન બોર્ડ આપો એનું કારણ એમ એ છે કે હવે જેમ જેમ આપણે જોઈશે બે હજાર ચોવીસ જોયું તો સાયન્સમાં એવું મોટા ભાગના વિદ્યાર્થી આ એવું બન્યું છે કે ટકા કરતા પીઆર ઓછા આવ્યા પર્સન્ટેજ કરતા પીઆર ઓછા આવ્યા છે એવું બન્યું હા જેટલા મોસ્ટ ઓફ જેટલાના પીસીએમ માં એટી ફાઈવ પર્સન્ટ કે એવા એ લોકોના પર્સન્ટેજ બહુ ઓછા આવ્યા છે કે કોમ્પિટિશન એટલી ટફ થતી જાય છે અત્યારે બોર્ડની ને ગુજકેટની બરાબર તો હવે બોર્ડ પ્લસ ગુજકેટ થી ઘણી બધી વખત એવું બનશે કે તમને સારી કોલેજ માં નહીં મળે પણ જે ડબલ થી મળી જવાની પ્રોબેબિલિટી હા એનું મેઇન કારણ શું છે અત્યારે જેટલી આપણે ગુજરાતની ટોપ યુનિવર્સિટી ગણી લઈને ને આ વર્ષથી લોકો પોતાની સીટ સિક્સટી સેવન પર્સન્ટ સીટ જેઈ થ્રુ રાખી છે ઓલ ઇન્ડિયા ગયા વર્ષે વધારી દીધી ગયા વર્ષે વધારવાનું ચાલુ કરી દીધું હતું. એટલે જ ને એટલે જે ધારો કે સારી કોલેજ છે જો પીડીપીયુ છે તેમાં ઓનલાઈન ફોર્મ ભરાતા એ લોકો પીડીપીયુ ના સામેથી કોલ આવ્યો હતો કે તમને જે ઈ થ્રુ મળી જશે એડમિશન ઓકે ગુડ તો મતલબ તમાયે તમારી ब्रांच અને કોલેજ બંને વસ્તુ મળી જાય તો ખુશ બસ ખુશ ખુશ હો તો ડાઉટ્સ પૂછ તો ખરો બેચમાં બેચમાં ડાઉટ્સ આપડે મને જાજા ડાઉટ્સ નો આવતા ન કે કારણ કે ડાઉટ્સ કેવું હોય ને સ્કૂલમાંથી ને ક્લિયર થઈ જતા હતા બરાબર છે પણ ડાઉટ છે કારણ કે ઘણી ઘણી વાર ડીપીપી આવતી કે એમાં ક્વેશ્ચન હું આ રીતના લખી દેતો પછી ગૂગલ છે ને એની મારી રીતે સોલ્યુશન ગમે ત્યાંથી ગોતી લે આવડ મોટો ઇન્ટરનેટ અવેલેબલ તો છે મતલબ એક વસ્તુ એવી પણ છે કે ઇન્ટરનેટ ઇન્ટરનેટનો સદુપયોગ ને દુરુપયોગ બંને હોય છે તું સદુપયોગ તરફ ઓળ્યો હા બંને ઈ જ ને ઇન્ટરનેટ થી હવે તમે માનો ને તો અત્યારે બધા જો જે કોચિંગ માટે કોટા જાય છે કે મોટી મોટી કોલેજ ઇન્સ્ટિટ્યૂટ માં જાય છે ને બધું કરે છે

and celebration ma mariye ch uh, definitely mariye so bye everyone bye beta bye thank you